नमस्कार, मॉर्निंग राउंडअप साथ हूँ छु मानसी सोनी। मोटा समाचार की शुरुआत करिए बुलेटिन की। द्वारका में भारे थी अति भारे वरसाद की आगाही करवामां आवी छे। वरसाद नो ऑरेंज एलर्ट पण आपवामां आव्यो छे, जेना कारणे कलेक्टरे नीचाणवाळा विस्तारों में लोगों ने सलामत स्थले खसी जवा माटेनी अपील करी छे। तो 5 दिवस सुधी भारे वरसाद की शक्यता रहेली छे। नीचाणवाळा विस्तारना लोगों ने पण एलर्ट रहेवा माटे कहेवामां आव्यो छे। साथे ज नीचाणवाळा विस्तारों ने स्थळांतर करवा माटे पण कहेवामां आव्यो छे। कोई सुरक्षित जग्याए स्थळांतर करवा माटे कलेक्टरे अपील करी छे लोकोने, अने जरूर पड़शे तो हेल्पलाइन नंबर पर संपर्क करो तेवुं पण कह्युं छे कलेक्टरे। तो द्वारकामां अति भारे वरसादनी संभावना छे। दरिया किनारानो विस्तार छे, अरबी समुद्रमांथी भारे पवननी साथे भारे वरसादनी संभावना छे। तो नीचाणवाळा विस्तारोने एलर्ट करवामां आव्या छे, अने दरिया नजीक न जवा माटे पण कहेवामां आव्युं छे। तो जरूर पड़िए हेल्पलाइन नो संपर्क करो तेवी पण कलेक्टरे अपील करी छे। तमाम तकेदारी राखवामां आवी रही छे। आम जिल्लावासीओ अने खास करीने जे लोको नदी पटनी नजीक हेठवासमां वसवाट करे छे, ए लोको भारे वरसादनी परिस्थितिमां जे आश्रय स्थानो सुनिश्चित कर्या छे त्यां खसी जवू जोईए। અધિકારીઓશ્રીને હેડક્વાર્ટર ન છોડવા અને પોતપોતાના જે વિસ્તાર છે એની દેખરેખ, જે સાધનો છે એ ચકાસી લેવા, કંટ્રોલ રૂમ તમામ કાર્યરત છે, જે જિલ્લામાં ડેમ આવેલા છે એમાં જવાબદાર વ્યક્તિને દરેક ડેમ સાઇટ ઉપર ઇરિગેશનના એક્સિન સાથે પણ મારી સતત વાતો ચાલુ હોય છે, તો ત્યાં એને રાખવામાં આવ્યા છે। तो आ तरफ उत्तर गुजरात में पण वरसादी माहौल जाम्यो छे। बनासकांठामां वीजळीना कड़ाका भड़ाका साथे वरसाद शुरू थयो। बनासकांठाना धानेरा, दियोदर, कांकरेज अने पालनपुरमां वरसाद नोंधायो छे। साथे ज डीसा, दांतीवाड़ा, थराद, भाबरमां पण वरसादी माहौल जाम्यो छे। मोड़ी रात्रे वीजळीना कड़ाका भड़ाका साथे वरसाद वरस्यो हतो। तो छेल्ला 24 कलाकमां बनासकांठामां सार्वत्रिक वरसाद नोंधायो छे, अने 24 कलाकमां जिल्लामां सौथी वधु वरसाद दांतावाड़ा नोंधायो छे। दांतामां 2.9 इंच वरसाद खाबक्यो छे गत 24 कलाकनी अंदर, ज्यारे वडगाममां 1.6 इंच वरसाद नोंधायो, अने सुई गाममां 1.4 इंच वरसाद पड्यो छे। पालनपुर, डीसामां 1-1 इंच वरसाद पड्यो छे, ज्यारे उत्तर गुजरातमां भारे वरसादनी आगाही करवामां आवी छे। રાજ્યમાં અત્યાર સુધી સૌથી ઓછો વરસાદ નોંધાયો હતો ઉત્તર ગુજરાતમાં, પરંતુ હવે ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, અને ખાસ કરીને બનાસકાંઠામાં ગઈકાલ મોડી રાત્રેથી ભારે વરસાદ વરસી રહ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજા વરસી રહ્યા છે। તો હવે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ જામ્યો છે। સાબરકાંઠામાં રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો। હિંમતનગર, ગામભોઈ, કરણપુર, ધનપુરામાં વરસાદ ખાબક્યો, જ્યારે ખેડ, ગઢોડા, હરિયોલ ગામમાં પણ ભારે વરસાદ નોંધાયો છે। મોડી રાત્રે વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો, અને વરસાદી માહોલથી ધરતીપુત્રોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સાબરકાંઠામાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ જ્યારે હિંમતનગરમાં નોંધાયો છે, અને હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો। ખેડ બ્રહ્મામાં 1.3 ઇંચ, ઈડરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। તો ગઈકાલ મોડી રાત્રેથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે। ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે, જેના ભાગરૂપે બનાસકાંઠામાં પણ ગઈકાલ મોડી રાત્રેથી ભારે વરસાદ આવી રહ્યો છે, સાથે સાબરકાંઠામાં પણ ભારે વરસાદનું આગમન થયું છે। મોડી રાત્રેથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વીજળીના કડાકા સાથે જિલ્લાના ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે। ગત 24 કલાકની વાત કરવામાં આવે તો ખેડ બ્રહ્મામાં 1.3 ઇંચ વરસાદ નોંધાયો છે, ઈડરમાં 1 ઇંચ વરસાદ પડ્યો છે, હિંમતનગરમાં પણ ભારે વરસાદ નોંધાયો છે। તો આ તરફ ઉત્તર ગુજરાતમાં પણ હવે મેઘરાજા મહેરબાન થયા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ તો નોંધાયો છે, પરંતુ અત્યાર સુધી સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં નોંધાયો હતો। અત્યારે હવે ઉત્તર ગુજરાતમાં ગઈકાલથી સારો વરસાદ પડી રહ્યો છે, ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, અને હજુ પણ આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ગઈકાલ મોડી રાત્રિના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે, સાબરકાંઠાના દ્રશ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડી રહ્યો છે। સ્ક્રીન પર અમે આપને 3 દ્રશ્યો બતાવી રહ્યા છે। પહેલી તસવીર છે સાબરકાંઠાની, કે જ્યાં ભારે વરસાદ પડી રહ્યો છે, ગઈકાલ મોડી રાત્રિના દ્રશ્યો। બીજી તસવીર છે
બનાસકાંઠાની કે બનાસકાંઠામાં પણ ભારે વરસાદ થઈ રહ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે બનાસકાંઠામાં મેઘરાજા મહેરબાન થયા છે। જ્યારે ત્રીજા દ્રશ્યો છે દ્વારકાના, દ્વારકાનો દરિયો ગાંડાતુર બન્યો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે। દ્વારકામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના ભાગરૂપે કલેક્ટરે સૂચના આપી છે, લોકોને એલર્ટ રહેવા કહ્યું છે। સાથે જે નીચાણવાળા વિસ્તારોના લોકો છે, દરિયા કિનારાના નજીક રહેતા લોકો છે, તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે પણ અપીલ કરી છે। જૂનાગઢનો વિલિંગડન ડેમ થયો છે ઓવરફ્લો। ગિરનાર પર ધોધમાર વરસાદને કારણે આ ડેમ ઓવરફ્લો થયો છે। ઉપરવાસમાં વરસાદને કારણે વિલિંગડન ડેમમાં 10 ફૂટ પાણીની આવક થઈ છે। જૂનાગઢના મુખ્ય પાણીનો સ્ત્રોત ઓવરફ્લો થતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો ઉપરવાસમાંથી પાણીની આવક થઈ છે, બીજી બાજુ સારો વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે વિલિંગડન ડેમ ઓવરફ્લો થયો છે। આ ડેમ ઓવરફ્લો થતા દ્રશ્યો પણ ખૂબ જ સુંદર જોવા મળી રહ્યા છે। 10 ફૂટ પાણીની આવક થઈ છે વિલિંગડન ડેમમાં, જેના કારણે ડેમ ઓવરફ્લો થતો જોવા મળી રહ્યો છે, પરંતુ ગામના લોકોમાં ખુશીનો માહોલ છે। તો ગિરનાર પર ભારે વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે ડેમમાં નવા નીરની આવક થઈ છે। 10 ફૂટ પાણીની આવક થઈ છે, જેથી વિલિંગડન ડેમ ઓવરફ્લો થતો જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાત માટે 5 દિવસ ભારે હવામાન રહેશે તેવી આગાહી કરવામાં આવી છે। ભારે વરસાદની સંભાવના છે, ભારે પવન પણ ફૂંકાશે અને 5 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે। 10 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે, જ્યારે દ્વારકા, પોરબંદર અને વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે। હવામાન વિભાગની આગાહીને પગલે ગાંધીનગરમાં વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે અને રાહતની કામગીરી પણ કરવામાં આવશે। કમિશનર સચિવના અધ્યક્ષ સ્થાને વેધર વોચની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં કૃષિ વિભાગના મતે આ વર્ષે 4 જુલાઈ 2022 સુધીમાં અંદાજે 30,20,616 હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે, જ્યારે ગત વર્ષ સમાન સમયગાળામાં 40,53,982 હેક્ટર વાવેતર થયું હતું। બેઠકમાં સિંચાઈ વિભાગના મતે સરદાર સરોવર જળાશયમાં 1,44,070 MCFT પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહ શક્તિના 43.12% છે। રાજ્યના 206 જળાશયોમાં 1,87,629 MCFT પાણીનો સંગ્રહ અત્યારે છે, જે કુલ સંગ્રહ શક્તિના 33.61% છે અને હાલમાં રાજ્યમાં 1 જળાશય હાઈ એલર્ટ પર તેમજ 1 જળાશય વોર્નિંગ પર છે। બેઠકમાં અતિભારે વરસાદની આગાહીને પગલે તમામ વિભાગના અધિકારીઓ અને તંત્રને એલર્ટ રહેવા માટે સૂચના પણ અપાઈ છે। તો આ બેઠકમાં ઉર્જા, માર્ગ અને મકાન, GSRTC, CWC, ISRO, કોસ્ટ ગાર્ડ, પંચાયત વિભાગ, ફિશરીઝ, પશુપાલન, ફોરેસ્ટ, GMB, GSDMA સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા। તો દ્વારકામાં ધોધમાર વરસાદ વરસતા પૂરની સ્થિતિ સર્જાઈ છે। ખંભાળિયાના 2 અને 12 ગામની વચ્ચે કોઝવે પરથી ધસમસતા પાણીના પ્રવાહમાં એક યુવક તણાયો છે। આરોગ્ય વિભાગનો કર્મચારી જ્યારે પોતાની ફરજ પરથી પરત ફરી રહ્યો હતો, ત્યારે અચાનક કોઝવે પર પાણીનો ધસમસતો પ્રવાહ તેને ખેંચીને વહાવી ગયો। જોકે સદનસીબે ઝાડી ઝાંખરામાં તે ફસાઈ ગયો। આ દરમિયાન ગામના સરપંચ સહિતના સ્થાનિક લોકો કોઝવે પર પહોંચી ગયા અને દોરડું નાખીને યુવકને બચાવ્યો। દ્રશ્યમાં જોઈ શકાય છે, કોઝવે પરથી એક યુવક પસાર થવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, જે દરમિયાન પાણીના ધસમસતા પ્રવાહમાં આ યુવક તણાઈ જાય છે। પરંતુ સદનસીબે રાહતની વાત એ છે કે ઝાડી ઝાંખરામાં આ યુવક ફસાઈ જાય છે અને ગામના લોકોએ તેને દોરડા વડે બહાર કાઢ્યો છે। યુવક પાણીમાં તળાયો હતો, પરંતુ યુવકનો બચાવ થયો છે। આરોગ્ય વિભાગનો કર્મચારી હોવાનું સામે આવ્યું છે। આ યુવક જે ફરજ પરથી પરત ઘરે ફરી રહ્યો હતો અને કોઝવે પરથી પસાર થવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, તે દરમિયાન આ ઘટના ઘટી છે। ચોમાસુ પોતાના અસલી રંગમાં આવ્યું છે અને હજુ પણ 9 જુલાઈ સુધી વરસાદની તીવ્રતા ઉત્તરોત્તર વધી જશે। કેટલાક જિલ્લામાં તો વરસાદનું રેડ એલર્ટ પણ અપાયું છે। રાજ્યમાં વરસાદની તીવ્રતા સતત વધી રહી છે।
દરરોજ 100થી વધુ તાલુકામાં મેઘરાજા મંડાણ કરી તરબોળ કરે છે। હવામાન વિભાગના દાવા પ્રમાણે હજુ 9 જુલાઈ સુધી આ જ રીતે મેઘરાજા મહેરબાન રહેશે। એટલું જ નહીં, અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાશે। 6 જુલાઈએ નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે, જ્યારે સુરત, ભરૂચ, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની સંભાવના છે। 7 જુલાઈએ સુરત, ડાંગ, નવસારી, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, દ્વારકા, પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે, જ્યારે નર્મદા, ભરૂચ, રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબી અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે। 8 જુલાઈએ સુરત, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે। તાપી, નવસારી, નર્મદા, ભરૂચ, ગીર સોમનાથ, દીવમાં પણ અતિભારે વરસાદની શક્યતા, જ્યારે અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, રાજકોટ, પોરબંદર, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની શક્યતા છે। 9 જુલાઈએ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે, જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરત, ડાંગ, નવસારી, તાપી, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, વલસાડ, દમણ તથા દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે। રેન જો હેવી ટુ હેવી ફ્યુ પ્લેસીસ મે રહે સકતા હૈ સાઉથ ગુજરાત રીજન ઓર કહીં એક જગહ મે એક્સ્ટ્રીમલી હેવી રેન હોને કા સંભાવના હૈ ઓર સૌરાષ્ટ્ર કચ્છ મે જૈસે કોસ્ટલ સૌરાષ્ટ્ર કચ્છ જૈસે દ્વારકા સે લેકે દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી પોરબંદર ભાવનગર યે સારે જગહ મે ભી હેવી से वेरी हेवी रेन हो सकती है एंड एक्सट्रीमली हेवी रेन भी होने का संभावना है एंड 6, 7, 8 जुलाई में गुजरात रीजन में हेवी टू वेरी हेवी रेन रहने का संभावना है। लेकिन नॉर्थ गुजरात रीजन में भी बनासकांठा, साबरकांठा, अरावली, महीसागर, दाहोद में भी हेवी टू वेरी हेवी रह सकता है। जून में वरसाद नी घट रही है, जेना कारणे हजू पण राज्य में वरसाद नी 22% घट है, जो कि हवे जुलाई में वरसादी माहौल छवायो छे, જે જૂનની કોટ પૂરી કરશે। એટલું જ નહીં, અનેક ડેમ પણ છલોછલ કરી જગતના તાતને ખુશખુશાલ કરી શકે છે। જો કે અત્યંત ભારે વરસાદની આગાહીવાળા વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર સજ્જ થયું છે। દીપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો આ તરફ મહત્વની અપડેટ્સ આવી રહી છે। જૂનાગઢનો વિલિંગડમ ડેમ ઓવરફ્લો થયો છે, તે ડેમ ઓવરફ્લો થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે આ ડેમ ઓવરફ્લો થયો છે। ડેમ ઓવરફ્લો થતા જ લોકોમાં પણ ખુશીનો માહોલ છે, સાથે વરસાદને કારણે વિલિંગડન ડેમમાં 10 ફૂટ પાણીની આવક થઈ છે। વિલિંગડન ડેમમાં નવા નીર આવ્યા છે, દ્રશ્યમાં જોઈ શકાય છે તે પ્રકારે આહલાદક વાતાવરણ બની ગયું છે જૂનાગઢનું, અને આ તરફ ડેમ ઓવરફ્લો થતા સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તો ડેમ ઓવરફ્લો થતા લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, જ્યારે માંગરોળ, માળિયાહાટીનામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। માળિયાહાટીનાના બજારોમાં ભરાયા છે પાણી, જૂનાગઢ શહેરમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। શહેરના મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે, જ્યારે વાહન ચાલકો તેમજ રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે। સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે, શહેરના મુખ્ય રસ્તાઓ સહિત બજારોમાં પાણી ભરાયા છે, કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં લોકોની દુકાનોની અંદર પણ પાણી ભરાઈ ગયા છે। તો પાણી ભરાવાના કારણે વાહન ચાલકો સાથે જ રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે, સાથે જ બજારોમાં જે વેપારીઓ છે તેમને પણ હાલાકી ભોગવી પડી રહી છે। જૂનાગઢના ગિરનાર પર્વત પર અનરાધાર વરસાદ પડી રહ્યો છે। ગિરનાર પર્વત પર 6 ઇંચ વરસાદ ખાબક્યો છે, ડુંગરમાંથી વહી રહ્યા છે ઝરણા, અને ગિરનાર અને દાતાર પર્વત પર આહલાદક માહોલ બન્યો છે। ભારે વરસાદથી દામોદર કુંડમાં પૂર આવ્યું છે, જ્યારે સોનરખ નદીમાં નવા નીરની આવક થઈ છે। તો ગિરનાર પર્વતના દ્રશ્યો છે, અનેક નાના મોટા ધોધ સક્રિય થયા છે, અનેક ધોધ જીવંત થયા છે, જ્યારે સોનરખ નદીમાં નવા નીર આવ્યા છે, લોકો પણ નવા નીરના વધામણા કરી રહ્યા છે। તો જૂનાગઢ જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। સોમવારે દિવસ દરમિયાન ધીમી ધારે મહેર કર્યા બાદ મંગળવારે મેઘરાજા
જોરદાર મહેરબાન થયા હતા। ગિરનાર પર્વત પરથી વરસાદી પાણી ધોધની જેમ વહેતું દેખાઈ રહ્યું છે અને નયનરમ્ય દ્રશ્યો પણ સર્જાય છે। तो जूनागढ़ में भारे वरसाद पड़ी रह्यो छे, परंतु बीजी बाजू सौंदर्य पण सोळे कड़ाए खिली उठ्यो होय तेवा दृश्यो सामे आव्या छे। मारी साथे संवाददाता अतुल जोड़ाया छे जूनागढ़ थी। जी अतुल, जूनागढ़ में सौथी पहेला तो विलिंगडन डेम ओवरफ्लो थयो छे, गामना लोको पण खुशखुशाल जोवा मळी रह्या छे, शुं माहिती? जूनागढ़ शहर में अत्यारे पहला वरसाद जूनागढ़ना जे पानी पड़ता है त्रण स्त्रोत है एमांथी आनंदपुर अने विलिंगडन डेम छे ओवरफ्लो गई काले विलिंगडन डेम ओवरफ्लो थता जूनागढ़ पीवाना पानी की समस्या हो दर वर्षे थाय छे तेनुं निराकरण आवी गयुं। साथे साथे आनंदपुर डेम पर ओवरफ्लो थयो। आपने जो दृश्य बताई रह्यो छुं, गई काले जूनागढ़ना गिरनार पर्वत पर 7 इंच वरसाद थता 7 इंचथी वधु वरसाद थता गिरनारमां पानी जे वहेवा लाग्युं हतुं जेने लईने विलिंगडन डेम छे ते ओवरफ्लो थयो। हाल जो विलिंगडन डेम ना दृश्य आपने बताई रह्यो छुं, विलिंगडन डेम ओवरफ्लो थता लोको मां पण खुशी नो माहोल जोवा मळी रह्यो छे। साथे साथे मेघराजे जूनागढ़ जिल्ला उपर हेत वरसावी अने समग्र जिल्ला मां 2 थी लई अने 6 इंच सुधी नो वरसाद नोंधायो छे। त्यारे जूनागढ़ शहर ने पानी पड़ता है विलिंगडन डेम अने आनंदपुर डेम छे ते ओवरफ्लो थया छे। साथे साथे जे खूब मोटो कही शकाय जूनागढ़ जिल्ला नो डेम, जूनागढ़ शहर नो डेम જે હસ્તાપુર ડેમ છે તેમાં પણ નવા નીરની આવક થઈ છે। હાલ જે ગિરનાર ઉપર ભારે વરસાદ થતા સોનરખ નદીમાં પાણી આવ્યું હતું, સાથે સાથે દામોદર કુંડમાં પણ ભારે પૂર આવ્યું હતું, જેને લઈ અને લોકોમાં છે ખુશી છે અને હાલ જે વરસાદ થયો છે તેને લઈ અને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। માનસી જ્યાતુલ, બિલકુલ ભારે વરસાદના કારણે નદીઓમાં પણ નવા નીરની આવક થઈ છે, લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો બીજી બાજુ જોવા જઈએ જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદના કારણે બજારોમાં પાણી ભરાયા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે। અંદાજે કેટલો વરસાદ અત્યાર સુધી નોંધાયો છે અને કયા વિસ્તારોમાં અત્યારે ભારે પાણી ભરાઈ ગયા છે? જી માનસી, આપને ચોખ્ખું જણાવું કે જે રીતે ભારે વરસાદ થતા જે નગરપાલિકા હોય કે કોર્પોરેશન હોય તેની જે પ્રી મોન્સૂનની કામગીરી છે તે સામે આવી છે। તાલુકામાં જોવા જાય તો ઘણી જગ્યાએ છે તે બજારોમાં પાણી ભરાઈ જાય છે। ખાસ જોવા જાય તો માંગરોળ છે, માણાવતર છે, આવા જે વિસ્તારો છે તેની અંદર બજારોમાં પાણી ભરાઈ જાય છે। સાથે સાથે જૂનાગઢના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જાય, કેમ કે એક તરફ ભૂગર્ભ ગટરનું કામ ચાલુ છે તો બીજી તરફ ગેસની પાઇપલાઇનનું કામ શરૂ હોવાથી તમામ રસ્તાઓ ધોવાઈ ગયા છે, જેને લઈ અને રાહદારીઓ અને વાહન ચાલકો છે તે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ગઈકાલે વંથલી તાલુકાનું જે તાણા પીપળી ગામ છે તેમાં પણ અનરાધાર વરસાદ થતા ગામ છે તે બેટમાં ફેરવાઈ ગયું હતું, તેને લઈ અનેજેનિયાના સ્થાનિકો છે તેને ભારે યાતનાઓનો સામનો કર્યો હતો। આમ જે કુદરતી પાણીના સ્ત્રોત છે, જે વહી જવાના સ્ત્રોત છે તેની ઉપર આધેધડ બાંધકામ થતા જે પાણીના સ્ત્રોત છે તે નીકળી નહીં જતા સમગ્ર જૂનાગઢ શહેરમાં પાણી ભરાવાની સ્થિતિ દર વર્ષે સર્જાય છે અને તેનું આજ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી। જી માનસી જ્યાતુલ, બિલકુલ આભાર આપનો સમગ્ર માહિતી માટે। તો ગિરનાર પર્વત પર ભારે વરસાદના કારણે નવા નીરની આવક થઈ છે, નદીઓમાં નવા નીર આવ્યા છે, બીજી બાજુ વિલિંગડન ડેમ પણ ઓવરફ્લો થયો છે। બે દ્રશ્યો સ્ક્રીન પર અમે આપને બતાવી રહ્યા છે। એક દ્રશ્યો છે વિલિંગડન ડેમના, જે ઓવરફ્લો થતો જોવા મળી રહ્યો છે, લોકોમાં ખુશીનો માહોલ છે। બીજા દ્રશ્યો છે ગિરનાર પર્વતના, ગિરનાર પર્વતમાં ભારે વરસાદના કારણે અનેક નાના મોટા ધોધ સક્રિય થયા છે, ઝરણા જીવંત થયા છે, જે આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કારણ કે કુદરત સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવા દ્રશ્યો ગિરનાર પર્વત પરથી સામે આવી રહ્યા છે। તો પ્રવાસીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે વરસાદના કારણે વાતાવરણ ખુશનુમા બન્યું છે, સહેલાણીઓ પણ આનંદ માણતા નજરે પડ્યા હતા। ગિરનાર અને દાતાર પર્વત પર ભારે વરસાદ પડી રહ્યો છે, જ્યારે ગિરનાર પર્વત પર ભારે વરસાદના કારણે જૂનાગઢ જિલ્લાના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી હતી। જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારના ઘણા એવા બજારો છે, ઘણા એવા વિસ્તાર છે જ્યાં પાણી ભરાયા હતા। બજારોમાં પાણી ભરાવાના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, જ્યારે બીજી તરફ જે વેપારીઓ છે બજારોમાં તે વેપારીઓ પણ મુશ્કેલી વેઠવી રહ્યા છે, કારણ કે ઘણી એવી દુકાનો છે કે જેમાં પાણી ઘૂસી ગયા છે। તો આ તરફ વિલિંગડન ડેમમાં ઓવરફ્લો થયો છે, બીજી બાજુ નદીમાં નવા નીર આવ્યા છે, લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। બે દ્રશ્યો બતાવી રહ્યા છે, એક તરફ ગિરનાર તળેટીના દ્રશ્યો છે, બીજી તરફ વિલિંગડન ડેમના દ્રશ્યો છે। ગિરનાર તળેટીમાં જે પ્રકારે પર્વત પરથી નીર નીચે ઉતરી રહ્યું છે, ઝરણા વહેતા થયા છે, સીડીઓ ઉપર
पानी आवी रह्युं छे ते दृश्यो देखाई रह्या छे। तो आ तरफ डांग जिलानी खापरी नदी पर कोजवे ओवरफ्लो थयो, बे कांठे वहेती थई छे खापरी नदी, जेमां धसमसता पाणीनो प्रवाह वही रह्यो होय तेवो वीडियो पण सामे आवे छे। पाणीनी आवक जोता खेडूतोमां खुशीनो माहोल जाम्यो छे। खेडूतोने हवे आशा छे के पाक सारो उतरशे। नवा नीरनी आवक थई छे डांगनी खापरी नदी पर कोजवे ओवरफ्लो थयो छे। आ दृश्यो खापरी नदीना छे ज्यां कोजवे ओवरफ्लो थतो जोवा मळी रह्यो छे। आर्थिक राजधानी गणाता मुंबई में मेघराजा अनराधार वरसी रहा है। चौ तरफ मेघराजा की तोफानी बैटिंग थी समग्र मुंबई पानी में गरकाव थई गयु। हजू पण शुक्रवार सुधी मुंबई पर आकाशी आफत वरसी शके छे, जो मुंबई में मेघराजा ओढ़धोड़ो अहवाल। देशनी आर्थिक राजधानी मुंबई पर मेघराजा नो प्रहार। मुंबई पर आफत नो वरसाद। एक ज रात में मुंबई थयु पानी पानी। मुंबई में जोरदार वरस्या संकट ना वादळो। बांद्रा ना रोड बन्या वॉटरवे। अति भारी वरसाद थी मुंबई में जड़ भराव। मुंबई पर मेघराजा मन मुकीने वरस्या छे, परंतु आ वरसाद हाल आफत बनीने मुंबई पर वरस्यो छे। आकाशमांथी वरसतो वरसाद रस्ता पर हाहाकार मचावी रह्यो छे। मुंबईना रस्ताओ पाणीमां गरकाव थई गया अने सबवे मां गड़ाडूब पाणी भराई गया। अंधेरी सबवे नी हालत जुओ, जे आकाश माथी रात की रही अने सवार सुधी आउट ऑफ कंट्रोल वरसाद वरस्यो। सवारे आ सबवे ने पार करवा वाला लोगों ने पड़ी रहेली हालाकी दृश्यों में सीधी ज देखाई रही छे। आ तो फक्त एक सबवे नी वात छे, आवा अनेक दृश्यों मुंबई ना विविध विस्तार माथी सामे आव्या छे। आ तरफ बांद्रा ना दृश्य पुरावा आपी रहा छे के कई रीते मुंबई पर वरसाद कहर बनीने आव्यो। दृश्य में जोई शको छो तमे पाणीना प्रवाह ने चीरीने वाहनो पसार थई रह्या छे। बीजी तरफ काळा डिबांग वादळो थमवानुं नाम नथी लई रह्या। मुंबई में छेल्ला 12 कलाकमां 4 इंचथी वधु वरसाद पड्यो। मुंबईना सायण विस्तारना दृश्य जुओ, समग्र रस्तो पाणीमां गरकाव थई गयो छे। चालीने जनारा लोकोने हालाकीनो सामनो करवो पड़े छे। हाल जळ भरावना कारणे सायणना आ रस्ताने बंद करी देवानी नौबत आवी। अनेक विस्तारमां घूटण समा पाणी भराया। मुंबईना खंडेश्वर रेलवे स्टेशनना दृश्य जुओ, सर्वत्र पाणीनुं जराज छे। मुसाफरोने पण हालाकी पड़ी रही छे। आ दृश्यो जोई वरसादी आफतनो ख्याल तमने पण आवी गयो हशे। मुंबई में सोमवार सांजे मुसळधार वरसाद वरस्यो, जेना कारणे अनेक विस्तारों जलमग्न थई गया। सवारे ज्यारे लोको सूईने जाग्या त्यारे अनेक विस्तारों पाणीमां गरकाव हता। कही शकाय के मुंबई में राजकारणनी साथे वातावरणे पण बगावत करी छे। आर्थिक राजधानी मुंबई में भारे वरसादनी आगाही। हवामान विभागे आप्यो वरसादनो ऑरेंज अलर्ट। शुक्रवार सांज सुधी में पड़ी शके छे अति भारे वरसाद। ठाणे, पालघर, रायगढ़, रत्नागिरी, अमरावती में पण भारे वरसादनी आशंका। एनडीआरएफ की 5 टीम स्टैंड टू रखाई।